ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓગસ્ટ 2024 માટેની પ્રશ્ન બેંક આવી ગઈ છે. આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે, એટલે અહીં તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહેશે. આપણે પહેલાં વિડીયોમાં પ્રશ્ન બેંક જોઈ લઈશું અને પછી એનું સોલ્યુશન કરીશું. તમે જોઈ શકો છો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ આંકડાશાસ્ત્ર વિષય છે, પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024. ઓગસ્ટ 2024 માટેની આ પ્રશ્ન બેંક છે. ખૂબ જ સારી એવી તૈયારી કરજો. વિભાગ એની અંદર 3 પ્રશ્નો, વિભાગ બીની અંદર 2 પ્રશ્નો, વિભાગ સીની અંદર 2 પ્રશ્નો, ડીની અંદર 2 અને એની અંદર 2, એ 2 પ્રશ્નો છે. એ પણ તમે અહીં જોઈ શકો, અહીંયા પણ એ પ્રશ્નોના જ ઓપ્શન આપેલા છે. ચાલો જોઈએ. સૌ પ્રથમ તમને વિભાગ એ જોવા મળશે, એને આપણે પહેલાં બધા જ પ્રશ્નો જોઈ લઈએ અને પછી જવાબ જોઈ લઈએ. એટલે તમે આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો, પછી હું તમને જવાબ પણ આપું છું. આ વિભાગ બી છે, વિભાગ બીના પણ બધા પ્રશ્નો આપેલા છે, એ પણ સંપૂર્ણ જવાબ સાથે મળશે. વિભાગ સી પણ, એના બધા દાખલા પણ તમને જવાબ સાથે મળી જશે. વિભાગ ડીના જેટલા પણ દાખલાઓ છે, બધા દાખલા જવાબ સાથે મળી જશે. ત્યાર પછી વિભાગ ઈના જેટલા પણ દાખલાઓ છે, એ દાખલાઓ પણ બધા જ જવાબ સાથે મળવાના છે. અને છેલ્લે વિભાગ એફના પણ જે દાખલાઓ આપેલા છે, એના બધા જ જવાબો તમને અહીં મળી રહેશે. અને આ પ્રમાણે જો તમે તૈયારી કરો, આટલા પ્રશ્નો જો કરી લેવો, તો તમને પૂરા પૂરા માર્ક્સ મળશે. પરીક્ષા તો 22 તારીખે છે, પરંતુ ખાસ અગત્યનું એ છે કે આ પ્રશ્ન બેંક બહુ અગત્યની છે, આટલી તૈયારી તમે કરી લેજો. ધોરણ 12 આંકડાશાસ્ત્ર એકમ કસોટી 2 ઓગસ્ટમાં જે લેવાની છે 22/8, એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છે. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે? આ પ્રશ્નો પણ ઘણી વખત બોર્ડમાં પણ પૂછાયેલો છે. જવાબ આવશે એક્સ બાર અને વાય બાર. જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા 2x + 3y - 50 હોય, તો બી વાય એક્સની કિંમત કેટલી થાય? જવાબ આવશે -2/3. વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાના કિસ્સામાં અનુમાનની ત્રુટિ ઈને શું કહેવાય? તો ઈ એટલે y - y બાર. નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા કઈ રીતથી મેળવાય છે? ન્યૂનતમ વર્ગોની રીત. બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયતાનો આંક એટલે શું? જવાબ આવશે સહસંબંધાંકનો વર્ગ, આર સ્ક્વેર એને કહેવાય. શું કહેવાય? આર સ્ક્વેર. નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો? તો જુલાઈ 2022માં પ્રશ્ન પૂછાયેલો, સર ફ્રાન્સિસ ગાલ્ટન. જો આર બરાબર 0.8 હોય, તો સાપેક્ષ ચલના કુલ ચલનમાં કેટલા ભાગ નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય? તો 0.8 આવે તો 64% આવશે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો જવાબ આવશે ડી, બી વાય એક્સ બરાબર આર ઇન્ટુ SY/SX. આપણો જવાબ આવે જ્યારે બી શોધવાનો હોય ત્યારે. ત્યાર પછી આગળ, નીચેના પૈકી કયો વિકલ્પ બે ચલ વચ્ચેનો વિધેયાત્મક સંબંધ દર્શાવે? તો નિયત સંબંધ એ વિધેયાત્મક દર્શાવે. એનો જવાબ પણ આપેલો છે, કેવી રીતના દર્શાવે છે? જો વસ્તુનું વેચાણ એ તેના જાહેરાત ખર્ચ પર આધાર રાખે, તો કઈ નિયત સંબંધ રેખાનો ઉપયોગ થાય? વેચાણની જાહેરાત પરની નિયત સંબંધ રેખા. જવાબ શા માટે છે એ પણ અહીંયા સમજાવેલું છે, એટલે જવાબ પણ આપણે આખો કેવી રીતના છે એ પણ સમજવાનું છે. નીચેના પૈકી વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કઈ છે? તો વાય કેપ બરાબર A/BX, એ અને નિયત સંબંધ રેખા કહેવાય. સહસંબંધાંક આરની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? કઈ કિંમત માટે? તો D = 0 હોય ત્યારે. ત્યાર પછી આગળ જોઈએ, જો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 10 + 3x હોય અને X = 20 હોય, તો વાયની કિંમતનું અનુમાન કરો. બહુ ઇઝી છે, આપણે મૂકી દેવાનું છે આની અંદર. એટલે જવાબ કેટલો આવશે? 70 આવશે. આમાં 20 મૂકી દે એટલે 20 × 40 = 60, 60 અને આ 10 એટલે કેટલા થઈ જાય? 70. આપેલું જ છે અહીંયા. ઓકે, વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર 30 - 1.5 અને X = 10 હોય, તો વાય બારની કિંમત કેટલી થાય? તો X = 10, તો વાય બારની કિંમત કેટલી થાય? 15 થાય. અહીંયા આપેલું છે. ચાલો જોઈએ, 15 નંબરનો પ્રશ્ન છે. જો U = X - 15/10 અને V = Y - 50/2, 0.7 આપેલા છે, VU શોધવાનો છે. તો જવાબ આવશે 37.5. કેમ જવાબ આવે તે અહીં જવાબ આપેલો છે, આખો દાખલો અહીંયા સમજાવેલો છે, એટલે જોઈ લેજો. હવે વિભાગ B પણ સંપૂર્ણ જવાબ સાથે તમને અહીંયા મળવાનો છે, એટલે ધ્યાન આપજો. નિયત સંબંધ રેખા શેના પરિવર્તનથી સ્વતંત્ર? તો ઉગમ બિંદુના પરિવર્તનથી સ્વતંત્ર. નિયત સંબંધાંકની વ્યાખ્યા એ પણ અહીંયા આપેલી છે, એટલે એ પણ જોઈ લેજો. હું વાત નથી કરતો, તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું.
જો કોઈ નિર્દર્શ બહુ અનવાયોજિત રેખા પર પડતું હોય તો ત્રુટિની કિંમત કેટલી થાય? તો ત્રુટિની કિંમત શૂન્ય થાય. નિયત સંબંધની શ્રેષ્ઠ અનવયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો. કઈ રીત છે? તો ન્યૂનતમ વર્ગોની રીત છે. ત્યાર પછી આગળ જોઈએ, નિયત સંબંધ રેખા વાય કેપ બરાબર એ વત્તા બી એક્સમાં અચળાંકો એ અને બીને શું કહેવાય? એને શું કહેવાય અને બીને શું કહેવાય? એને રેખાનો અંતઃખંડ કહેવાય અને બીને વાયની એક્સ પર નિયત સંબંધ રેખાનો શું કહેવાય? નિયત સંબંધ રેખાનો ઢાળ જ કહે છે, બીને ઢાળ કહેવાય. આગળ, નિયત સંબંધ રેખા પદનો ઉપયોગ સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ કર્યો હતો? આગળ આવી ગયું, સર ફ્રાન્સિસ ગાલ્ટને કરેલો હતો. સુરેખ નિયત સંબંધ મોડેલ વાય કેપ બરાબર એ આલ્ફા વત્તા બીટા એક્સ વત્તા યુ આ છે અને યુને આપણે ત્રુટિ એટલે કે ચલ તરીકે બતાવેલો છે. નિયત સંબંધની અંદર બી ગ્રેટર ધેન ઝીરોનું અર્થઘટન એ પણ અહીંયા આપેલું છે. એ પણ જો નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમનો વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં બી એકમોનો અંદાજિત વધારો થાય. સુરેખ નિયત સંબંધની વ્યાખ્યા પણ અહીંયા આપેલી છે, એ પણ તમે જોઈ શકો. નિયત સંબંધ રેખાના સંદર્ભમાં ત્રુટિ કોને કહેવાય એ પણ આપેલું છે. નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર છે એ પણ આપેલું છે. બધા જ જવાબો અહીંયા આપેલા છે. માપ સ્કેલ પરિવર્તનથી એનો પણ જવાબ આપેલો છે. ત્યાર પછી આ ટૂંકા ટૂંકા દાખલાઓ છે એના જવાબો પણ અહીંયા આપેલા છે, એટલે એ પણ ચિંતા નહીં કરતા, દાખલાના જવાબો પણ અહીંયા મળી રહેવાના છે. જો આ પણ અહીંયા જવાબ દાખલાનો જવાબ આપેલો છે, એટલે કેવી રીતના દાખલા ગણાય, કેવી રીતના સવાલ લખાય એ જવાબ છે. હવે સી એટલે બે માર્ક્સવાળા પ્રશ્નો બધા જ જવાબ સાથે છે. આ જે દાખલો છે એ દાખલાનો અંતઃખંડ એટલે એ શોધવાનું છે, એનો પણ જવાબ અહીંયા આપેલો છે, એટલે કોઈ ચિંતા નહીં કરવાનું, બધું આપી દીધેલું છે. 33 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર નિશ્ચિતતાનો આંક એટલે આર સ્ક્વેર શોધવાનો છે, એ આર સ્ક્વેરનો જવાબ પણ અહીંયા આપેલો છે. તમે અહીં જોઈ શકો, આર સ્ક્વેરનો સંપૂર્ણ જવાબ મળી રહેશે. નિયત સંબંધકની ઉપયોગીતા છે. ત્યાર પછી તમારે શોધવાનું છે બી યુવી, આ બી યુવી કેવી રીતના શોધાય એનો પણ જવાબ છે, એટલે સંપૂર્ણ જવાબ સાથે તમને બધું મળી રહેવાનું છે, એટલે તૈયારી કરજો, છોડી નહીં રહેતા. 36 નંબરનો જે પ્રશ્ન છે એ પણ સંપૂર્ણ જવાબ સાથે જોઈ લેજો. ત્યાર પછી 37 નંબરનો પ્રશ્ન છે એ પણ જવાબ સાથે છે. 38 નંબરનો પ્રશ્ન એ પણ સંપૂર્ણ જવાબ સાથે. 39 નંબરના પ્રશ્નમાં પણ જવાબ આપી દીધેલો છે. 40 નંબરના પ્રશ્નમાં પણ જવાબ છે. 41માં પણ જવાબ આપી દીધેલો છે, એટલે બધા જવાબો મળી જશે. 42માં જવાબ છે, 43માં જવાબ, 44માં જવાબ, બધા પ્રશ્નો જવાબ સાથે છે. કેવી રીતના ગણવાનું છે એ બધી જ વસ્તુ તમને અહીંયા ખબર પડી જશે. 47-48 સુધી બધા જ જવાબ આપેલા છે. હવે ડી એટલે 3 માર્ક્સનો, એમાં પણ જવાબ મળશે. ચાલો જો તમને કે પહેલાંમાં જ જવાબ ને, આમાં પણ જવાબ છે. જો છે બધા જવાબ. જો 50 નંબરના પ્રશ્નો બધા દરેકે દરેક પ્રશ્નોની તમને જવાબ મળી રહેવાના છે. 51 નંબરનો પ્રશ્ન છે એ પણ કઈ રીતના કરવાનો એનો પણ જવાબ છે. 52 નંબરનો પ્રશ્ન એનો પણ તમને જવાબ મળી જશે. 53 નંબરનો પ્રશ્ન છે એ પણ જવાબ છે પૂરેપૂરો. 54 નંબરનો પ્રશ્ન છે એ પણ પૂરેપૂરો જવાબ છે. અહીંયા 55 નંબરનો પ્રશ્ન એનો જવાબ પણ તમને એ મળશે. બધા જ પ્રશ્નો ટોટલ 61 પેજ એટલે બધા જે મેં જવાબો અહીં લખેલા છે તમને કામ લાગશે, તમને મજા આવશે, તમને ભણવાની પણ અને આ દાખલાઓ ગણવાની પણ મજા આવશે. કારણ કે તમે જાતે ગણજો, પહેલાં સવાલ જોઈ લેજો, પછી જવાબ પણ અહીંયા જોજો કે જવાબ કેમ નથી આવ્યો. 60 નંબરનો પ્રશ્ન છે, 61 નંબરનો પ્રશ્ન છે, એવા બધા જ પ્રશ્નોના જવાબો અહીં તમે, થિયરી પણ તમને આપેલી છે. જો થિયરી જોઈતી હોય તો થિયરી પણ મળી જાય, એટલે બધા જ પ્રશ્નો, આખી પ્રશ્ન બેંક, જેટલી પ્રશ્ન બેંકનો પ્રશ્નો છે ને બધા જ પ્રશ્નો જવાબ સાથે છે. અને આ પ્રશ્નો બીજું તમને કોઈ જ નહીં મળશે. કોઈ ચેનલ જોઈ લેજો, તમને જવાબ મળે તો કોઈ જગ્યાએ જવાબ મળવાના નથી. એટલે આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર તમને મળી રહેશે, એટલે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી લે તો કરી લેજો, બરાબર. કારણ કે આ તો ડી થયો, ઈ પણ છે. જો આ ઈ જુઓ, ઈના દાખલાઓ છે તમને, આ ઈના દાખલા પણ તમે જોઈ શકો. અહીંયા બધા જ દાખલાના જવાબો છે. કેવી રીતના વાય કેપ મેળવવાનો એ પણ છે, બી કેવી રીતના મેળવવાનો, એ કેવી રીતના મળવાનો. હવે એફની વાત કરીએ તો એફના પણ બધા પ્રશ્નોના જવાબ છે. એનો તમે ખાલી જોઈ લો, બધા જ પ્રશ્નો, એક પણ પ્રશ્ન મેં છોડ્યો નથી. દરેકે દરેક પ્રશ્નના જવાબ તમને અહીંયા મળવાના છે. હું જેમ જેમ સ્ક્રોલ કરતો જઈશ તેમ તેમ તમે એ પ્રશ્ન કેવી રીતના ગણેલો છે તમારે તો એ જ જોવાનું છે. તમારે તો જવાબ મેળવવાનો છે, આખી પ્રશ્ન બેંક જવાબ સહિત. આવું કદાચ યુટ્યુબ પર તમને પહેલી વાર મળશે કે પ્રશ્ન બેંક, આખી જ પ્રશ્ન બેંક જવાબ સહિત મળતી હોય. આ જ નહીં, તમે ઇકો એકાઉન્ટ જોઈ લો, બધી જ પ્રશ્ન બેંક આપણે જવાબ સહિત આપેલી છે. એટલે આ બધી જ પ્રશ્ન બેંકના જવાબો છે. આ જવાબો મેળવી લેજો, આ જવાબો સાથે તૈયારી કરજો,
જેથી કરીને સારી એવી તૈયારી કરી શકો. બધા જ પ્રશ્નો છે, આ બધા પ્રશ્નોના જેટલા પણ પ્રશ્નો છે એના સંપૂર્ણ જવાબ કોષ્ટક બનાવી, કોષ્ટકમાં સૂત્રમાં રકમ મૂકી છેલ્લા જવાબ સુધી તમારી સાથે અમે છીએ. એટલે કોઈ ચિંતા કરવાની નહીં. 93 નંબરનો પ્રશ્ન એટલે મોટા પ્રશ્નોના બધા જ જવાબ અહીંયા આપી દીધેલા છે. 94 નંબરનો પ્રશ્ન છે, એ પ્રશ્ન કેવી રીતના કરવાનો, ત્યાર પછી એના પછીનો પ્રશ્ન કેવી રીતના કરવાનો, એના પછીનો આગળનો પ્રશ્ન કેવી રીતના કરવાનો, બધા જ પ્રશ્નોના જવાબો અહીં તમને મળી રહે છે. એટલે આખી જ પ્રશ્ન બેંક, પહેલાં મેં તમને જે બતાવી ને એ પ્રશ્ન બેંક હતી, અને આ બધા જ પ્રશ્ન બેંકના જવાબો છે. એટલે એ પ્રશ્ન બેંક પરથી તમારે દાખલા ગણવાના, અને પછી આ પ્રશ્ન બેંકની અંદર આ વિડીયોની અંદર આવીને જોઈ લેવાનું કે તમારો દાખલો સાચો છે કે ખોટો. એટલે આ પ્રમાણે જો તમે દાખલા કરો તો બધા જ દાખલાના જવાબો તમને અહીંયા મળી રહ્યા, અને આ પ્રમાણે તૈયારી કરવામાં આવે તો 25માંથી 25 લાવતા આપણને કોઈ નહીં રોકી શકે, કારણ કે આ જ પ્રશ્ન બેંકમાંથી આખું જ પેપર આવશે. એટલે મેં તમને આટલા દિવસ પહેલાં આપી દીધું, બાકી પરીક્ષા તમારી 22 તારીખ પછી છે. એટલે 22 તારીખ પછી જો તમને આવવાનું હોય અને પેપર જો આખું પહેલેથી મળી જતું હોય તો 25માંથી 25 આવવા જ જોઈએ. એટલે સારામાં સારી તમે તૈયારી કરો, સારા માર્ક્સ મેળવો. એટલા માટે આપ સૌને બેસ્ટ ઓફ લક. વિડીયો ગમી હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ આપણે આવા વિડીયો લાવતા રહીશું. આભાર.